આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દાહોદ જિલ્લામાં રૂપિયા 313.99 કરોડના ખર્ચે વિકાસ વિવિધ 55 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સિંગવડ તાલુકા ખાતે 21 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા નવનિર્મિત એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલની અદ્યતન શાળાનું લોકાર્પણ મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ 10 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હોય, જેમાં 74 જેટલા નવીન પંચાયત ઘરના લોકાર્પણ, સિંગવડ ખાતે આશરે 3 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા કોમ્યુનિટી હોલ દાશાનું લોકાર્પણ, 60 લાખથી ખર્ચે તૈયાર કરાયેલા 20 સામૂહિક શૌચાલયનું લોકાર્પણ અને 7 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સામૂહિક કમ્પોસ્ટ પીટનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં રાજ્યકક્ષાના કૃષિ અને પંચાયતના મંત્રી વચુભાઈ ખાબડ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, દાહોદના સાંસદ સભ્ય જસવંતસિંહ ભાવુર ઉપસ્થિત રહ્યા હતા. સાથે અનેક મહાનુભાવો, કલેક્ટર યોગેશ નિર્ગુડે સહિત વિવિધ વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ રમેશભાઈ પટેલ, હું તાલુકા સભ્ય શ્રી સિંગાપુર કોંગ્રેસમાં હતા પહેલા, પણ અમારા આંગણે અને આખા દેશ સમગ્ર દેશની અંદર ખૂબ સારી એવી કામગીરી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, ત્યારે તેમના કામો અને કાર્યો જે થઈ રહ્યા છે એનાથી ખુશ થઈને આજે અમે ભાજપને જોઈન કરી છે. મારી તાલુકા પંચાયત માત્ર તાલુકા પંચાયતમાં લગભગ 100 જેટલા કાર્યકર્તાઓ સાથે અમે ભાજપ પ્રવેશ કર્યો છે. આવનારા દિવસોમાં પણ હજી પણ પાર્ટી મજબૂત થાય એવા કાર્યો કરવા માટે અમે તમામ બીજા કાર્યકરો પણ જોડવાના છીએ અને આવનારા દિવસોમાં પાર્ટી વધુ આગળ વધે એવા પ્રયાસ અમે કરીશું. આજે સિંગવડ મુકામે મુખ્યમંત્રી શ્રીના કાર્યક્રમમાં આજે 313.99 કરોડના જે કામોનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન છે ત્યારે અહીં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને હું દેગાવાડા સરપંચ તેમજ આજુબાજુથી ખૂબ સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને આગામી ઇલેક્શનમાં પ્રધાનમંત્રી આપણે મોદી સાહેબને ખૂબ જલ્દી બહુમતથી વિજય બનવાના છે.